સયાજીગંજ વિસ્તારમાં 14 વર્ષની માદા શ્વાનને શસ્ત્રક્રિયા કરી અને તેને નવજીવન આપવામાં કરુણા એમ્બ્યુલન્સ જે છે તેમને સફળતા મળી હતી. રાજ્યના પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસના સહયોગથી ચાલતી કરુણા એમ્બ્યુલન્સ દ્વારા અવારનવાર અબોલ પશુ પક્ષીઓ જે છે તે જીવન બચાવવાની ઉત્કૃષ્ટ સેવા પૂરી પાડવામાં આવી રહી છે. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં 14 વર્ષની એક માદા શ્વાનના પગમાં થયેલ ગાંઠ ગંભીર શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરી નવજીવન આપવામાં સફળતા પ્રાપ્ત કરી છે. સયાજીગંજ વિસ્તાર 14 વર્ષની એક માદા શ્વાનના પગમાં કેન્સરની ગાંઠ હતી અને જેના કારણે તેને બેસવામાં અને ચાલવામાં તકલીફ હતી. ઉંમર વધુ હોવાને લીધે તેની રોગપ્રતિકારક શક્તિ અને પરિસ્થિતિ ખૂબ જ નાજુક હતી. વિસ્તારના રહીશ ચેતનભાઈ ઠાકોરે તેની અસહ્ય વેદનાને જોતા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈ તુરંત જ કરુણા હેલ્પલાઇન 1962 પર કોલ કર્યો હતો. કોલ કર્યાની ગણતરીની પળોમાં જ કરુણા એમ્બ્યુલન્સ આરોગ્ય ટીમની સાથે સ્થળ પર પહોંચી હતી. એમ્બ્યુલન્સના તબીબ ડોક્ટર ચિરાગ પરમારે પ્રાથમિક તપાસ કરતા 25-30 ગ્રામની કેન્સરની ગાંઠ હોવાની જાણ થઈ હતી. ગાંઠ જોઈને તબીબે તાત્કાલિક સર્જરી કરવાનો નિર્ણય કર્યો હતો. સફળ સર્જરી બાદ અત્યંત નાજુક પરિસ્થિતિમાં કાળજીપૂર્વક શ્વાનનો જીવ બચાવવામાં આવ્યો. જરૂરી સારવાર બાદ શ્વાન ચાલવામાં રાહત અનુભવી રહ્યું હતું. તેની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો પણ જોવા મળ્યો હતો. સર્જરી બાદ આ શ્વાનની વારંવાર સંભાળ પણ લેવાઈ રહી છે. સમગ્ર પ્રક્રિયાને નિષ્ઠાપૂર્વક પાર પાડવા માટે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર યોગેશ દોશી, પ્રોગ્રામ મેનેજર ડોક્ટર રવિ રિંક અને પ્રોજેક્ટ હેડ મુકેશ ચાવડાએ કરુણા એમ્બ્યુલન્સની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.